धानेरा तालुकाना आशिया गामे आवेली दूध मंडळी पण छेल्ला 4 दिवसथी बंद छे। आशिया दूध मंडळीमां रोजिंदी 5000 लीटर दूधनी आवक छे। आशिया गाममां 300 जेटला ग्राहको पशुपालक पर निर्भर रही दिवसना 2 टाइम दूध डेरी पर भरावी आवक मेळवता होय छे। जोके हाल आ दूध मंडळी पर તાળું મારવામાં આવ્યું છે, જેથી રોજનું 5000 લીટર દૂધના વેચાણ માટે પશુપાલકોને રજડવું પડી રહ્યું છે। આશિયા ગામમાં આવેલી દૂધ મંડળીમાં કેટલા ગ્રાહકો દૂધમાં પાણી ભેળવી ભરાવતા હોય મંડળીના મંત્રીએ દૂધ મંડળી બંધ કરી હોવાનું ગ્રાહકો પણ જણાવી રહ્યા છે। જો કે હાલ તમામ દૂધ મંડળી પર દૂધની ગુણવત્તા માટે ઇન્ડી ફ્રોસ નામનું 3,54,000 નું ડિજિટલ મશીન આપવામાં આવ્યું છે। તો પછી આશિયા ગામની દૂધ મંડળીના સત્તાધીશો આવા લોકોને બહાર કેમ નથી લાવતા અને આવા ભેળસેળવાળા ગ્રાહકોના લીધે આજે સાચા ગ્રાહકો હેરાન થઈ રહ્યા છે। હું આશિયાથી, જે અમારી આશિયા દૂધ ઉત્પાદક મંડળી આજે 23 તારીખથી 2 ટાઈમ બંધ કરેલ છે, તો ગામ લોકોને આજુબાજુના ગામડામાં દૂધ લઈને ભટકવું પડે છે અને આજુબાજુની ડેરીવાળા પણ આશિયા ગામનું દૂધ લેતા નથી। તો અમે મંત્રીશ્રીને રજૂઆત કરી, ફોન દ્વારા વાતથી ચેરમેનશ્રીને ફોન દ્વારા વાત કરી, એમનું કહેવું કે દૂધ હલકું આવે છે, દૂધ હલકું આવવાથી મેં બંધ કરેલ છે, તો એમનો નિવડો લાવવા માટે આ અહીંયા હમણાં ચૂંટણી ચાલે છે બનાસકાંઠા દૂધની, અને આ કોરોના વાયરસ ચાલી રહ્યો છે તો કોઈ બીજી મજૂરી ધંધો મળતો નથી। નાના મોટા ખેડૂતો અને ગ્રાહકો આ દૂધ ઉપર નિભાવી રહ્યા છે, તો એનો નિવડો લાવવા માટે ઉપરના અધિકારીઓ આઈને તપાસ કરે અને આ આશિયા ડેરીને તરત ચાલુ કરાવે એવી ગામ લોકોની માગણી છે। અને પાણીનો પ્રશ્ન અને તેલનો પ્રશ્ન હતો, તો ડેરીના ભંડોળમાં 3,56,000નું મશીન પણ અંદર લાવેલ છે, એ મશીન લાવતા છતાં પ્રશ્ન હોય તો ખર્ચો પડવાનું શું કારણ? અમારો જવાબ એક જ છે કે જો કોઈ હલકું દૂધ આવતું હોય આખા ગામનું, તો દૂધ હલકું આવતું ન હોય એ એમની ફરજ બને છે, દૂધ પાછું મોકલવાની એમની ફરજ બને છે, ગામ લોકોની ફરજ બનતી નથી, એ મંત્રીની અને જે ડેરીને ચલાવતા એમની ફરજ છે। તો આ નિવડો લાવવા માટે ઉપરના અધિકારી આવીને તપાસ કરી અને દૂધ મંડળી તરત ચાલુ કરાવે એવો ગ્રામ લોકોની વિનંતી। ધાનેરા તાલુકાના આશિયા ગામે આવેલ દૂધ મંડળી ગ્રાહકોને કે કમિટીના સભ્યોને જાણ કર્યા વગર બંધ કરી હોવાનું પશુપાલકો જણાવી રહ્યા છે। છેલ્લા 5 વર્ષથી આશિયા ગામમાં આવેલી દૂધ મંડળી વિવાદોમાં રહે છે અને હાલ કોરોના મહામારીના કારણે જો કોઈ નિયમિત વ્યવસાય ચાલુ રહ્યો હોય તો તે છે પશુપાલનનો, જેથી બનાસ ડેરીના અધિકારીઓ આ મામલે યોગ્ય તપાસ કરાવી આશિયા ગામની મંડળી ચાલુ કરાવે તેવું પશુપાલકો ઈચ્છી રહ્યા છે। અત્યારે આ કોરોના કાળની મહામારીથી એક બાજુ આખું ગુજરાત અને આખો ભારત દેશ પીડાઈ રહ્યો છે, ત્યારે રોજગારી માટે અત્યારે ખાસ કરીને ધાનેરા તાલુકો, ડીસા તાલુકા, ગમે તાલુકા દૂધ ઉત્પાદક ઉપર ભરણ પોષણ કરી રહ્યા છે। તો અત્યારે 23 તારીખથી આશિયા ગામની દૂધ મંડળી બંધ છે અને 23 તારીખે સાંજે આવીને બધાએ પૂછ્યું કેમ ડેરી બંધ છે, તો કોઈ તો કંઈ જવાબ મળ્યો નથી। તો શાના કારણે આ ડેરી બંધ કરી અને શું પ્રોબ્લેમ હતો એ કંઈ જણાવ્યા વગર મંત્રીને કોઈ જાણકારી નથી, તો ભેળસેળવાળા દૂધનો પ્રશ્ન છે અને એ લોકો એવું કહેવું છે કે દૂધ અમારું હલકામાં જાય છે, પણ કોઈને જાણ કરેલ નથી, તો કમિટીમાં બી કોઈને જાણ કરેલી નથી, જેને જેને પૂછ્યું એ લોકો ના જ પાડે છે કે અમને કોઈને જાણ કરેલી નથી। તો આવું કરવાનું કારણ શું છે એ જરાક અમને શું માગણી છે તમારે શું થવું? અમારી માગણી એ છે કે આ ડેરીનો છાસ વારે આ છેલ્લા 4-5 વર્ષથી હું અહીંયા સુરતથી અહીંયા આવેલો છું અને હું દૂધનો એક ગ્રાહક જ છું, તો 4-5 વર્ષથી દૂધ ભરાવું છું પણ ક્યારેય 1 વર્ષ પૂરું થયું નથી, દર વર્ષે કંઈક ને કંઈક મગજમારી વધ છે, તો આ શાના કારણે થાય છે એવું કંઈ સમજાતું નથી, નામ કહી દો તમારું। તો આખા મામલે ધાનેરા સંવાદદાતા રમેશ પ્રજાપતિએ આશિયા દૂધ મંડળીના મંત્રી મહેશભાઈ રબારી પાસે હકીકત મેળવી હતી, જેમાં મંત્રીએ આશિયા ગામના કેટલાક ગ્રાહકો દૂધમાં પાણી ભેળવી મંડળી પર ભરાવતા હોય આશિયા દૂધ મંડળી ફડચામાં જઈ રહી છે, જેથી આશિયા દૂધ મંડળીમાં સારું ગુણવત્તાવાળું દૂધ આવે અને સારો વહીવટ થાય તે માટે દૂધ મંડળી બંધ કરી હોવાનું મંત્રી જણાવી રહ્યા છે। ડેરી બંધ કરી નાખી શું કારણ બન્યું? અમારી મંડળી સાહેબ 23 તારીખથી બંધ છે, એનું કારણ એ જ હતું કે અમારી મંડળી સતત હલકામાં જ હતી, 10 દિવસ હલકામાં કહે છે, ગ્રાહકો છે તે પાણીવાળું દૂધ અને ભેળસેળવાળું દૂધ લઈને આવે છે અને એના કારણે અમે મંડળી બંધ કરી છે,
મંડળી બંધ કરવાનું કારણ એ હતું કે સદર મંડળી અલકામાં જવાના કારણે અમારે ઉપર લેવલથી પણ નુકસાન પડી રહ્યું છે અને જે સારા ગ્રાહકો છે એમને પણ નુકસાન જાય છે, એટલે અમે આ મંડળી બંધ કરી. અને કંઈક મશીન આપેલું છે તમારા પાસે? વાળું મશીન પણ છે, એમાં અમે દૂધ પણ ચેક કરીએ છીએ, પણ માતા ભારે ગ્રાહકો છે અને તે માનતા નથી. વારંવાર કહેવા છતાં અમે ગામ પણ ભેગું કરેલ હતું, પરંતુ એનો કોઈ નિર્ણય આવ્યો નથી, એટલે અમે મંડળી. કેટલા ગ્રાહકો હશે જે? ગ્રાહકો 20-25 ગ્રાહક છે. અચ્છા, તે લોકો સુધી વાત પહોંચી ખરી કે તમારા? હા, પહોંચી છે. એમનું દૂધ પણ અત્યારે નીચે ભરાવે છે, એમનું દૂધ પણ ઘટી ગયેલું છે, પરંતુ કંઈ ગામ લોકોને કંઈ નિર્ણય લેવો નથી. અચ્છા, વ્યવસ્થા કમિટી કે ચેરમેન સાથે ચર્ચા છે? અમને પણ કમિટીની વાત કરેલી છે, પણ કેટલું આ લોકો નિર્ણય લે અને પછી મંડળી અમે ચાલુ કરવા તૈયાર છીએ. કેટલા ગ્રાહકો હશે, કેટલું દૂધ આવતું હશે? અત્યારે 250 ગ્રાહક જેવા છે, 4000 લેવાનું થાય ત્યાં. કાર્યવાહી કરવી પણ જરૂરી બની જાય છે. આખરે લોકોના સ્વાસ્થ્ય માટે બનાસ ડેરી જોડાયેલી છે.